હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ગણિત વિડિયો લેક્ચરમાં જે આપણે સંખ્યા છે 51 થી 100 બરોબર છે, હવે એમાંથી આપણે આજે 81 થી 100 સુધીની જે સંખ્યા છે તે નાની મોટી અને ચડતા ઉતરતા ક્રમમાં છે તે સંખ્યાનો અભ્યાસ આપણે કરીશું. કે ચાલો સૌપ્રથમ ધોરણ 1 વિષય ગણિત. પ્રકરણ 11 સંખ્યાઓ બરોબર. આજે આપણે આ જે સંખ્યાઓ છે તેમનો જે અભ્યાસ કરીએ તે આપણે કેમાં લખવાનો રહેશે, એ આપણે CWની જે નોટ આપણે બનાવી છે ને ક્લાસ વર્કની, એ નોટમાં લખવાનું રહેશે બરોબર. ચાલો આપણે સ્ટાર્ટ કરી અને સૂચના લખીશું. નાની સંખ્યા પર ચોકડી કરો. નાની સંખ્યા પર ચોકડી કરો. ચાલો હું જે અહીં પેલા સંખ્યા છે તે લખી લો બરોબર. મેં અહીં 1 થી 6 જે નાની સંખ્યા છે તેની રકમ લખી દીધી છે બરોબર. હવે આપણે જે સંખ્યા છે તે 51 થી 100 સુધીની સંખ્યા છે તેમનો અભ્યાસ કર્યો બરોબર છે. તો ચાલો હવે આપણે 51 થી 100 સુધીની સંખ્યામાં કોઈ પણ આ જે સંખ્યા છે તે આપણે આમાં આવી શકે છે. હવે ઉપર સૂચના શું લખેલી છે, તો કે નાની સંખ્યા પર ચોકડી કરો. શું છે, નાની સંખ્યા પર ચોકડી કરો. હવે જો આપેલા જે બી રકમ છે બરોબર, આ પહેલી રકમ શું છે, 97 અને 36, 9 ને 7 ને 97 અને 36. તો આમાં નાની સંખ્યા કઈ, તો આપણે કેવી રીતે ખબર પડે કે આમાંથી નાની સંખ્યા આ છે, કેવી રીતે ખબર પડે. જો અહીં કેવી રીતે 97, 9 ને 7 ને 97 અહીં જે તગડે ઝગડે 36. હવે આમાં જે પહેલા આવશે પહેલા એ નાની સંખ્યા આવે બરોબર. તો હવે 101 માં આપણે પેલા 36 આવે કે 97 આવે, પેલા આગળ શું છે 3 ની લાઈન આવે કા 9 છે કે 9 ની લાઈન આવે, પેલા શું આવે, પેલા આવે 3 ની લાઈન બરોબર છે. તેથી આપેલ સંખ્યામાંથી આ 36 છે તે નાની સંખ્યા છે બરોબર. તો હવે આપણે ચોકડી કેમ કરવાની, આના ઉપર ચોકડી કરવાની નહીં. જે વારંવાર જે આપણે નાની સંખ્યા શીખીએ છીએ હું તમને એ સૂચના આપું છું, આપણે ચોકડી છે અહીં કરવાની નાની સંખ્યા કે આપેલ રકમમાંથી જે સંખ્યા પહેલા આવે તે નાની સંખ્યા છે. ત્યારબાદ 45 અને 82, ચોગડે 5 ને 45, 8 ને 82, આમાંથી પહેલા શું આવે, ચોગડાની લાઈન આવે કે 8ની લાઈન આવે, પહેલા કઈ લાઈન આવે, તો પહેલા આવે ચોગડાની લાઈન. તેથી આ સંખ્યા છે તે કેવી થશે, નાની થશે બરોબર. ત્યાં પણ આપણે ચોકડી લગાવી દઈ. હજુ એક વખત સમજાવો, જો આ 97 અને આ 36, હવે માં ચોકડી મારવાની હોય નાની સંખ્યા ઉપર, કોઈ ચોકડી આવી રીતે મારવાની નથી. ક્યાં મારવાની રહેશે, સંખ્યાની બરોબર નીચે જ. આ 36 આવી રીતના બરોબર, જેથી કરી સંખ્યા છે બરોબર દેખાઈ શકે. ત્યાર પછી છે આ તગડે 8 ને 38, ચોગડે તગડે 43. હવે આ બંને માંથી નાની સંખ્યા કઈ થશે, તો ખ્યાલ આવી છે કે 3 અને 4, તો ભાઈ પહેલા છે તગડાની લાઈન આવે,
તેથી 38 છે એ સંખ્યા 43 કરતા નાની છે તેથી આપણે તેની ઉપર ચોકડી કરીશું ત્યાર પછી 85 અને 92 આટલે 5 85 નવડે બગડે 92 તો આમાંથી કઈ સંખ્યા નાની થશે 85 કેવી રીતે 85 કે 92 કરતા 85 છે તે પહેલા આવે છે તેથી 85 છે તે નાની સંખ્યા છે આપણે આની ઉપર પણ ચોકડી કરીશું બરોબર ત્યાર પછી 61 અને 73 છગડે એકડે 61 સાગડે તગડે 73 આ બંનેમાંથી સંખ્યા છે કઈ નાની થશે તો કે છગડે એકડે 61 શા માટે 61 નાની કેમ કે 73 ની પહેલા આવે છે તેથી 61 છે તે નાની સંખ્યા થશે ત્યાર પછી આ કેટલા છે છગડે 9 79 કે પાંચડે છગડે 56 તો આ બંનેમાંથી નાનું કોણ છે છગડાની લેન પહેલા આવે કે પાંચડાની પહેલા આવે ભાઈ પાંચડાની લેન તેથી આ 56 છે એ નાની સંખ્યા છે આપણે ધ્યાન પર ચોકડી કરીશું ચાલો એથી છ સંખ્યા બીજી રકમ પર લખી લો ચાલો આ પણ સંખ્યાની રકમ લખાઈ ગઈ હવે આમાંથી હવે જો આપણે શું કહ્યું કે જે સંખ્યા પહેલા આવે એ આપણે નાની સંખ્યા પહેલા આપણે અંક જોયા બરોબર છે તો માનો આપણે કેમ 97 અને 36 પહેલા 3 તો પહેલા 3 ની લઈને આવે તેથી આ સંખ્યા નાની આપણે ડાયરેક્ટ એમ અનુમાન કરી અને એમ કરી હવે જો બધામાં યુની જોવાનું હવે આ શું છે આટલે જોડે જોડ્યાસી આટલે બગડે 82 હવે તો બંનેમાં 8 ની લાઈન છે બંને 8 ની લાઈન આવે છે તો શું કરવાનું આપણે કેવી રીતે જોવાનું તો કે જોવાનું પહેલા 8 એકડે 81 8 બગડે 82 8 તગડે 83 8 ચોગડે 84 તો પહેલા કઈ સંખ્યા આવી 8 બગડે 82 તેથી એ સંખ્યા છે તે નાની છે શા માટે નાની કેમ કે તે 8 ચોગડે 84 કરતા પહેલા આવી છે તેથી 82 નાની સંખ્યા છે આપણે ત્યાં ચોકડી કરી બરોબર ત્યાર પછી 90 અને 97 આમાંથી નાની સંખ્યા કોણ છે 9 ભીંગે 90 9 7 97 તો કે ચાલો આપણે જોઈએ બંને 9 છે તો આપણે ચાલો પહેલા જોઈએ 9 ભીંગે 90 પછી 9 એકડે 91 92 93 94 95 96 અને આ છે 97 એટલે કે 9 7 97 તો એ તેથી 97 છે તે પછી આવે છે 90 છે એ પહેલા આવે છે તેથી 90 છે એ નાની સંખ્યા છે આપેલ સંખ્યામાંથી 90 અને 97 આપેલ સંખ્યામાંથી 90 છે તે નાની સંખ્યા છે બરોબર ત્યાર પછી આ કેટલા છે 5 6 56 બગડે 7 27 હવે આમાંથી નાનું કોણ છે પેલા કેની લેન આવે 5 ની કે 2 ની પેલા કઈ લેન આવે તો કે બગડા લેન પેલા આવે બગડે 17 27 છે તે નાની સંખ્યા છે જો એ મુત ડાયરેક્ટ આપણે કરી લેવાનું પણ જોવાનું 8 8 9 9 એવું આવે તો આપણે છે બોલી અને પછી જ કરવાનું રહેશે ત્યાર પછી આખરી સંખ્યા છે 9 8 98 8 બગડે 82 શું છે 98 અને 82 આમાં પહેલા છે 9 અને પછી છે 8 તો પહેલા કેની લાઈન આવે 8 ની આવે કે 9 ની આવે પહેલા આવે 8 ની લાઈન તેથી 82 છે તે સંખ્યા કેવી થશે નાની થશે આપેલ સંખ્યામાંથી 98 અને 82 માંથી 82 છે તે નાની સંખ્યા થશે શા માટે કે 98 કરતા 82 છે તે પહેલાની સંખ્યામાં આવે છે ત્યાર પછી 6 તગડે 63 6 7 67 હવે આમાંથી નાની સંખ્યા કોણ થશે પહેલા કોણ આવે 6 તગડે 63 આવે કે 67 આવે
ભાઈ પહેલા આવી 61 62 63 પછી 64 65 66 અને 67 63 છે એ પહેલા આવે છે એટલે આ સંખ્યા નાની છે પછી 50 અને 95 5 9 પેલા કેની લાઈન આવે છે આપણે 50 કેમાં આવે છે કે ચોરાની લાઈનમાં છેલ્લે 50 આવે છે તેથી આપણે 5 છે એ નાની સંખ્યા છે બરાબર તો ચાલો આ હતી આપણી નાની સંખ્યા કઈ સંખ્યા હતી નાની સંખ્યા આ બે રકમમાંથી જે સંખ્યા પહેલા આવે છે તેને નાની સંખ્યા કહેવામાં આવે છે હવે નાની સંખ્યા જો બરાબર જે મેં આ ચોકડી લગાવી છે એવી રીતે નીચે ચોકડી લગાવીને દરેક સંખ્યા છે તે લખવાની રહેશે કેમાં લખવાની રહેશે CW નોટમાં બરાબર સરસ મજાના અક્ષરે ઓકે ચાલો આ પર તમે લખી લો ચાલો હવે આપણે નાની સંખ્યા જોઈ ત્યાર પછી હવે આપણે કઈ સંખ્યા જોશું હવે આપણે સંખ્યા જોશું મોટી સંખ્યા કઈ સંખ્યા જોશું મોટી સંખ્યા ઉપર આપણે શું કરવાનું રહેશે ગોળ કરવાનું રહેશે આપણે મોટી સંખ્યા પણ શીખીશું જો નાની સંખ્યા છે એ પેજમાં લખાઈ જાય અને નીચે 2 3 4 એટલી લીટી વધે તો પેજ છે છોડી દેવાનું રહેશે અને પાછળ નવા પેજથી આપણે લખવાનું રહેશે શું લખવાનું રહેશે સૂચના તો આપણે લખીશું કે મોટી સંખ્યા ઉપર ગોળ કરો બરોબર ચાલો આપણે હું અહીં સ્ટાર કરીશ અને સૂચના લખીશ મોટી સંખ્યા પર ગોળ કરો પહેલા આપણે કઈ સંખ્યા શીખ્યા હતા પહેલા આપણે નાની સંખ્યા શીખ્યા હતા હવે આપણે મોટી સંખ્યા શીખવાની રહેશે ચાલો આ આપણી સંખ્યા છે 1 થી 12 સંખ્યા છે અને મોટી સંખ્યાની આપણે છૂટી છૂટના મોટી સંખ્યા પર ગોળ કરો હવે આપેલ જે મેં 1 થી 12 જે સંખ્યા લખી છે રકમ લખી છે તેમાં આપણે શું જોવાનું રહેશે પહેલી રકમ શું છે 28 અને 34 તો આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ છે એ શોધી અને આપણે તેના ઉપર શું કરવાનું રહેશે રાઉન્ડ કરવાનું રહેશે પહેલા આપણે શું શીખ્યા તો કે નાની સંખ્યા હવે આપણે મોટી સંખ્યા નાની સંખ્યામાં શું હતું આપેલ રકમમાંથી જે સંખ્યા પહેલા આવે તે નાની સંખ્યા બરોબર છે હવે મોટી સંખ્યા આપેલ રકમમાંથી જે સંખ્યા પછી આવે પછી તેને મોટી સંખ્યા કહેવામાં આવે છે બરોબર ચાલો આપણે જોઈએ પહેલી કઈ રકમ છે બગડે 8 ને 28 તગડે ચોગડે 34 28 અને 34 પહેલા કેની લઈને આવે તો કે 2 પછી આવે 3 પહેલા આવે 28 પછી આવે
34 તેથી 34 છે તે કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે શા માટે મોટી છે મોટી છે એના કરતા કેમ કે 28 પછી 34 આવે છે તેથી 34 છે મોટી સંખ્યા છે ત્યાર પછી 35 અને 54 તગડે પાંચડે 35 પાંચડે ચોગડે 54 પહેલા શું આવે 3 ની લાઈન કે 5 ની લાઈન પહેલા 3 ની લાઈન પછી આવે 4 અને 5 ની લાઈન તેથી આ 54 છે મોટી સંખ્યા છે ત્યાર પછી છે આપણે 48 અને 56 ચોગડે 8 ડે 48 પાંચડે ચોગડે 56 તો હવે આમાંથી પહેલા 4 ની લાઈન આવે અને પછી આવે 5 ની લાઈન તેથી 56 છે એ આપણે મોટી સંખ્યા છે ત્યાર પછી 9 ડે 7 ડે 97 8 ડે ચોગડે 86 આમાંથી પહેલા 8 ની લાઈન આવે છે અને ત્યાર પછી કેની લાઈન આવે છે 9 ની લાઈન આવે છે 9 ડે 7 ડે 97 તેથી આપેલ રકમમાંથી 97 છે જે આપણે મોટી સંખ્યા છે શા માટે મોટી છે કેમ કે 86 પછીના સ્થાનમાં 97 આવે છે એટલે 86 87 88 એમ પછી આવે છે તેથી 97 છે એ મોટી સંખ્યા છે ત્યાર પછી 92 અને 95 હવે આમાં જો બંને સરખા છે તો 9 9 મતલબ બંને એક જ લાઈનમાં આવે છે તો હવે આપણે શું કરવાનું આ કેટલા છે 92 તો આપણે આખી નવડાની લાઈન બોલવાની 9 ડે 1 ડે 91 9 ડે 2 ડે 92 પહેલા આવ્યા 9 ડે 3 ડે 93 9 ડે 4 ડે 94 અને 9 ડે 5 ડે 95 પહેલા કોણ આવ્યા 92 પછી આવ્યા 95 તો મોટી સંખ્યા કોણ થશે 95 શા માટે 95 કેમ કે 92 પછી 95 આવે છે તેથી 95 આપણે મોટી સંખ્યા બરાબર ત્યાર પછી 68 અને 84 છગડે 8 ડે 68 8 ડે 4 ડે 84 6 અને 8 આમાં પહેલા કઈ લાઈન આવે છે 6 અને 8 માં પહેલા 6 ની લાઈન આવે છે પછી આવે છે 8 ની લાઈન તેથી 84 છે તે મોટી સંખ્યા છે ત્યાર પછી આ કરે છે 93 અને 83 8 ડે તગડે 83 9 ડે તગડે 3 8 9 પહેલા 8 ની લાઈન આવે અને પછી આવે 9 ની લાઈન તેથી 93 છે એ મોટી સંખ્યા છે ત્યાર પછી 9 ડે 6 ડે 96 6 ડે 4 ડે 64 આમાં પહેલા કઈ લાઈન આવે છે પહેલા આવે છે 6 અને 9 માં પહેલા 6 ની લાઈન આવે છે અને પછી આવે 7 8 અને 9 9 ની લાઈન પછી આવે છે તેથી આ 6 નું છે તે મોટી સંખ્યા છે આપણે ત્યાં ગોળ કરીશું ત્યાર પછી 5 ડે 2 ડે 52 અને 7 ડે 5 ડે 75 5 અને 7 આમાંથી છે પહેલા કઈ સંખ્યા આવે છે પહેલા આવે છે 5 ની લાઈન એટલે કે 52 અને પછી આવે 6 અને 7 7 ની લાઈન છે એ 5 કરતા પછી આવે છે તેથી 75 છે આપણે મોટી સંખ્યા છે ત્યાર પછી આ કેટલા છે 2 ડે 7 ડે 27 5 ડે 6 ડે 56 27 અને 56 માં મોટી સંખ્યા કોણ છે તો કે જોવાનું આપણે ચલો પહેલા 2 અને 5 પહેલા કેની લાઈન આવે પહેલા આવે 5 2 અને 5 માં પહેલા 2 ની લાઈન આવે અને પછી આવે 5 ની લાઈન 2 3 4 અને 5 એ લાઈન પછી આવે છે તેથી આપણે 5 ડે 6 ડે 56 છે એ મોટી સંખ્યા છે હવે જો અહીં 93 91 તો પહેલા કેની લાઈન તો આમાં તો બધું સરખું છે 9 9 બંનેમાં 9 9 છે તો શું કરવાનું આપણે જોવાનું સંખ્યા બોલવાની આખી 9 ની લાઈન બોલવાની આ છે 9 ડે 1 ડે 91 9 ડે 2 ડે 92 9 ડે 3 ડે 93 93 છે 91 પછીમાં આવ્યા છે બરોબર છે 91 પછીની સંખ્યામાં આવ્યા છે તે 93 આપણી મોટી સંખ્યા છે ત્યાર પછી 8 ડે 6 ડે 86 9 ડે 4 ડે 94 8 અને 9 પહેલા 8 ની લાઈન આવે પછી આવે 9 ની લાઈન જે સંખ્યા પછી આવે તેને મોટી સંખ્યા કહેવામાં આવે છે આપેલ રકમમાંથી 94 છે એ પછી આવે છે આપેલ સંખ્યામાંથી તેથી 94 આપણી મોટી સંખ્યા છે બરાબર ચલો આ હતી આપણી મોટી સંખ્યાને કેવી રીતે આવે છે આપેલ રકમમાંથી જે સંખ્યા
આપેલ રકમમાંથી જે સંખ્યા પછી આવે છે તેને મોટી સંખ્યા કહેવામાં આવે છે. 28 34 પહેલા જોવાનું 2 અને 3 પહેલા કઈ લાઈન આવે છે 2 ની તો 2 ની લાઈન ને 2 અને પછી 3 પછી આયા તેથી 34 છે આપની મોટી ની પછી આવે ને તેથી બરોબર રાઈટ થી આ ઘાત સંખ્યા મોટી સંખ્યા છે એ પણ આપણે શિરોબિંદુની નોટમાં સંખ્યા આપણે શીખ્યા. હવે આપણે શું કરવાનું રહેશે? ચડતા ક્રમમાં આપણે શીખીશું. શું શીખીશું? ચડતા ક્રમમાં. ચાલો હવે જે ચડતા ક્રમમાં સંખ્યા આપણે લખીશું એ પણ આપણે કેમાં લખવાની છે? તમારી બધા સીડબલ્યુની નોટમાં જ. ઓકે ચાલો સ્ટાર્ટ કરી સૂચના લખીશું. ચડતા ક્રમમાં સંખ્યા લખો. આપણે શું કરવાનું છે? સીડી ચડવાનું છે. ઓકે સીડી આપણે ચડીએ પહેલા પગથિયું હોય તો કે 1 2 3 4 5 6 એમ સંખ્યા છે આગળ આગળ આપણે જતી રહે છે ને એવી જ રીતના આપણે જે સંખ્યા અહીં લખવામાં આવશે એવી રીતના અહીં પગથિયા ચડવામાં આવશે. બરોબર ચાલો એ આપણે પણ જોઈએ. પેલાની રકમ લખી લો. સુધીની રકમ લખી છે બીજી પછી લખી. ચાલો હવે આપણે શું કરવાનું છે? સીડી છે એ ચડવાની છે. બરોબર છે. હવે ચાલો હવે અહીં કેટલી સંખ્યા લખેલી છે કે 7 3 2 70 કેટલા છે? 7 3 2 70. હવે માનો કે આપણે 70માં પગથિયા આપણે ઊભા છે અને હજી એક પગથિયું આપણે ચડવાનું છે એટલે 70 પછી કયો કઈ સંખ્યા આવશે? 70 પછી 71 72 અને 73. ચાલો બરોબર 70 પછી આપણે પગથિયું ચડ્યા એટલે 70 પછી આવશે 71 71 પછી 72 નું પગથિયું અને આ 73. બરોબર ત્યાર પછી આ કેટલા છે? 66 66 63. હવે આપણે 63 નંબરના પગથિયા ઉપર ઊભા હોય છે આપણે પગથિયું ઉપર ચડીએ તો કેટલામાં પગથિયું આવશે? 63 પછી પગથિયું ચડ્યા તો કેટલી કઈ સંખ્યા હોઈ શકે ત્યાં? 63 પછી 64 65 છે આ અને 65 પછી 66. ઓકે ચાલો ત્યાર પછી સંખ્યા છે આ કઈ? 5 6 56. હવે આપણે 56 નંબરના પગથિયા ઉપર ઊભા છે ત્યાંથી આપણે આગળ ઉપર સીડી ચડવાની છે. પગથિયા ઉપર ચડવા છે તો ભાઈ 5 6 56 ઉપર તો આપણે ઊભા જ છે. 56 ઉપરથી આપણે એક પગથિયા ઉપર ઉપરના પગ મૂકીએ તો 56 પછી કઈ સંખ્યા આવશે? 56 પછી કેટલામું પગથિયું આવે તો કે 56 પછી આવશે 57મું પગથિયું. 57મું પગથિયું ચડી ગયા પછી કેટલામું આવશે? 58મું પગથિયું. ઓકે ચાલો 5 6 56 5 7 57 અને 5 8 58. ઓકે ત્યાર પછી આ કેટલામું પગથિયું છે? 9 6 96. હવે આપણે 96 નંબરના પગથિયા ઉપર ઊભા હોય અહીંયાથી આપણે આગળ સીડી ચડવાની છે ઉપર પગથિયા ચડવાના છે તો ભાઈ 96 પછી કેટલામું પગથિયું આવે?
छन्नु पची सतानु पची अठानु अने नवानु અહીં આવશે 99 ચલો 9 6 96 9 7 97 9 8 98 અને આ 2 9 99 બરાબર આપણે ત્યાં સુધી જઈએ હવે જો હવે આ કે સંખ્યા છે 7 તગરે 73 હવે આપણે 73 નંબર પર આપણે ઊભા હોય પગથિયામાં 73 માં પગથિયા ઉપર ઊભા હોય એટલે ત્યાંથી આપણે સીડી ચડવાની છે તો 73 પછી કેટલા નું પગથિયું આવશે चादरे तले तोते पची चादरे चुगले चुमोते चुमोते नु पगथियो पची आवसे चादरे पाचरे पंचोते नु पगथियो ने पची आवसे आ 76 ओके चलो त्यार पची आ कितला छे 288 હવે 88 નંબરના પગથિયા ઉપર આપણે ઊભા હોય ત્યાંથી આપણે ઉપર જે પગથિયા ચડવા છે 288 પછી કેટલા નું પગથિયું હશે 88 પછી 89 90 અને 91 બરાબર 88 89 અને આ 90 91 ઓકે ચાલો જો બીજી જે સંખ્યા છે એ પણ લખી લો પગથિયા ઉપર આપણે ઊભા છે 93 પછી કેટલા નું પગથિયું આવશે 93 પછી 94 95 અને 96 આપણે પણ લખીશું સંખ્યા 93 પછી 94 95 અને 96 આપણે સીડી શું કરવાનું છે ચડવાની છે શું કરવાનું છે સીડી આપણે ચડવાની છે હવે આપણે બગરે 82 82 ઉપર આપણે ઊભા છે ત્યાંથી આપણે સીડી હજુ આગળ ચડવાની છે તો 82 પછી કેટલા નું પગથિયું અહીંયા આવશે આખરે બગડે 82 નંબરના પગથિયા ઉપર આપણે ઊભા થઈ 82 પછી કેટલા નંબરનું પગથિયું આવશે 82 પછી આખરે તગડે 83 અને આખરે ચોગડે 84 ઓકે આખરે તગડે 83 આખરે ચોગડે 84 અને પછી 85 ત્યાર પછી આ શું છે 9 એકડે 91 91 પછી કઈ સંખ્યા આવશે 92 એકાનુંમાં પગથિયા ઉપર આપણે ઊભા હોય પછી આથી પગથિયું ચડીએ એટલે કેટલા નું પગથિયું આવે એકાનું પછી આવશે 92 અને પછી આવશે આ 93 અને 94 ત્યાર પછી 68 નંબરના પગથિયા ઉપર આપણે ઊભા હોય આપણે પગથિયા પણ ચડવું છે તો 68 પછી કઈ સંખ્યા આવશે 69 69 અને 71 73 71 બરોબર ચાલ આ હતી આપણી જડતા ક્રમમાં સંખ્યા આપણે પગથિયા છે સીધી ચડવાની છે જેમ કે 70 71 72 અને 73 હવે પછી આપણે સીધી ચડી તો ગયા હવે આપણે શું કરવાનું રહેશે સીધી ઉતરવી છે તમે ઉતરતા ક્રમમાં સંખ્યા છે એ પણ આપણે પછી શીખીશું બરોબર આ ચડતા ક્રમમાં સંખ્યા છે તે તમારી સીધે પછીની નોટમાં લખી લો ચાલો આ હતી આપણી જડતા ક્રમમાં સંખ્યા હવે ઉતરતા ક્રમમાં સંખ્યા છે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આવશે ત્યારે આપણે શીખીશું બરોબર હવે આ જે બધું આપણે જે નાની મોટી સંખ્યા જડતા ક્રમમાં સંખ્યા લખી છે એ બધી જ આપણે CWE નોટ છે બરોબર સરસ મજાના અક્ષરે લખવાનું રહેશે ચેકચાક કરવાની નહીં બરોબર ઓકે ચાલો બધાને હરિ ઓમ એન્ડ થેન્ક યુ